વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હેલો આલ્કેન અને હેલો એલિનની બનાવટ વિશેનો અભ્યાસ કરતા હતા. આ બનાવટના અભ્યાસમાં આપણે પ્રથમ બે પદ્ધતિ દ્વારા બે અલગ અલગ રીતોના પ્રક્રિયકોમાંથી હેલો આલ્કેનની બનાવટ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે અહીં અભ્યાસ ત્રીજી એક પદ્ધતિ દ્વારા કરવાના છીએ, જે છે આલ્કીન સંયોજનોમાંથી. આ સંયોજનોમાંથી આપણે બે રીતે હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ. શું છે? હાઇડ્રોજન હેલાઇડ ના ઉમેરણથી. તો સૌ પ્રથમ આપણે અહીંયા આ પદ્ધતિ દ્વારા હેલો આલ્કેન સંયોજનોની બનાવટ વિશેનો અભ્યાસ કરવાના છીએ, જેમાં આપ સૌને જણાવી દઈએ, યાદ કરાવી દઈએ, હાઇડ્રોજન હેલાઇડ ઉમેરવાનો છે તો આના માટે આપણે સૌપ્રથમ બે નિયમોને યાદ કરવાના છે. આ નિયમો માત્ર તેની સમજૂતી દ્વારા અથવા તો તેનો એક સેન્ટેન્સ યાદ હોય છતાં પણ તેમાંથી મળતી નીપજો આપ સૌ સારી રીતે જાણો છો. જેમ કે પ્રથમ નિયમ છે માર્કોનિકોવનો નિયમ. તો માર્કોનિકોવના મત પ્રમાણે જ્યારે અસમમિતીય ઇથિલિનિક દ્વિબંધ હોય તેની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હેલોજન એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. આ માર્કોનિકોવનો નિયમ છે અને પ્રતિ માર્કોનિકોવનો નિયમ એ અમુક ચોક્કસ ઉદ્દીપકની હાજરીમાં તેનાથી ઉલટો હોય છે. તો અહીંયા આપણે સૌપ્રથમ આલ્કીન માંથી બનાવવાના છીએ, જેમાં માર્કોનિકોવના નિયમ હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ કરવાનું હોય તો આ ખૂબ જ સરળ છે. આના વચ્ચેનો એક બંધ તૂટે છે, એક સાથે હાઇડ્રોજન જોડાય છે, એક સાથે હેલોજન જોડાય છે, આના કારણે સંયોજન બને છે CH3 bond CH2 bond X. પરંતુ હવે ધારો કે આપણી પાસે અહીંયા અસમમિતીય ઇથિલિનિક દ્વિબંધ છે. શું છે? અસમમિતીય ઇથિલિનિક દ્વિબંધ એટલે કે આપણી પાસે છે CH3 bond CH double bond CH2. આવા સમયે જ્યારે આની અંદર હેલોજન હાઇડ્રોજન હેલાઇડ ઉમેરવામાં આવે છે તો કયા પ્રકારની નિપજ મેળવી શકાય? તો તે આનાથી થોડી વિપરીત હોય છે અને તેના માટે આપણે અહીંયા માર્કોનિકોવના નિયમનો ઉપયોગ કરવાના છીએ. અને માર્કોનિકોવના નિયમને સમજતા પહેલા તે કયા બે પ્રકારની નિપજ આપે છે તેના ઉપર ચર્ચા કરીએ. તો અહીંયા આના વચ્ચેનો બંધ તૂટે છે, એક પ્લસ બને છે, એક માઇનસ બને છે, આના વચ્ચેનો બંધ તૂટે છે. આવા સમયે બંને કાર્બન છે, બંને કાર્બન હોવાના કારણે કોણ કોની સાથે જોડાશે? તો તે બે પ્રકારની શક્યતાઓ છે. જેમ કે આ હાઇડ્રોજન અહીંયા જોડાય છે તો હેલોજન જે અહીંયા જોડાવાનો છે એની જગ્યાએ ધારો કે હાઇડ્રોજન અહીંયા જોડાય છે તો હેલોજન એ અહીંયા જોડાવાનો છે. અને આના આધારિત જો તેના સાથેની બે નિપજો વિશે વાત કરીએ તો પ્રથમ નિપજ ધારો કે હું અહીંયા લખું છું, આ બંનેમાંથી મળતી જે નિપજ છે આ બંને નિપજોને અહીંયા લખવામાં આવે તો CH3 bond CH બ્લેક પેન દ્વારા દર્શાવવામાં આવેલ જે છે ત્યાં અહીંયા લખીએ તો CH2 bond X. આવા પ્રકારની નિપજ મળે છે. અને ત્યારબાદ બીજા પ્રકારની નિપજ વિશે વાત કરીએ તો CH3 bond CH bond X bond CH3. અહીંયા જો માર્કોનિકોવનો નિયમ વાપરતા હોઈએ તો માર્કોનિકોવના નિયમના આધારે આ મુખ્ય નિપજ બનતી હોય છે અને આ ગૌણ નિપજ બનતી હોય છે. તો આ રીતે આપણે આલ્કીન સંયોજનોમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરવાના કારણે આલ્કાઇલ હેલાઇડ બનાવી શકીએ છીએ. ત્યારબાદ આલ્કીન સંયોજનોમાંથી જ પરંતુ તે બીજી એક રીતે અહીંયા આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે અને તે એટલે આલ્કીન સંયોજનમાં ડાયહેલાઇડ નું ઉમેરણ ડાયહેલોજન નું ઉમેરણથી.
डाय हेलोजन ना उमेरण थी लेके जाने दे मां डाय हेलोजन उमेरवामा आवे छे आवा समय धारो के आपणे अहीं लईए छीए कोई एक प्रक्रियक छे CH2 डबल बॉन्ड CH2 आनी अंदर जारे Cl2 उमेरवामा आवे तो आना कारणे शुं थई शके छे धारो के अहींथी द्विबंध तूटे छे आना વચ્ચેનો એક સિંગલ તૂટે બંને પાસે એક એક હેલોજન જોડાઈ શકતા હોય અને તેના કારણે તેને નિપજ બનશે CH2 બોન્ડ Cl બોન્ડ CH2 બોન્ડ Cl અથવા તો બીજા તારીતે ડાય હેલોજન ના ઉમેરણ દ્વારા પણ આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવી શકતા હોઈએ છીએ ત્યારબાદ હવે આપણે આગળના લેક્ચરમાં એક બીજી પદ્ધતિ દ્વારા તેનો ઉપયોગ અને બનાવટ શીખવાના છીએ